દમણના કચીગામ સ્થિત એક બાર કમ વાઇન શોપની બહાર મોડી રાત્રિએ બે જૂથ દારૂ પીવા માટે બેસેલું હતું. જોકે કોઈક મુદ્દે બોલાચાલી બાદ એક ઇસમે અન્ય ગ્રુપના સભ્યનો તમાચો મારી દેતા કચીગામની ગોવા બેંકની સામે બે ઇસમોએ બિયરની બોટલ બાંધીને એક યુવકની હત્યા કરી હતી. વાપીના મૃતક યુવકનો જન્મદિવસ હોવાથી તે મિત્રો સાથે પાર્ટી કરવા માટે કચીગામ ગયો હતો. દમણના કચીગામ સ્થિત નવા બ્રિજ નજીક બાર એન્ડ રેસ્ટોરન્ટ સામે રાત્રિએ 12:15 સુમારે વાપી જીઆઈડીસી ગાર્ડનની સામે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા 41 વર્ષીય સીબી રાજન મેથ્યુની બર્થડે હોવાથી તેના મિત્રો સાથે સેલિબ્રેશન કરવા અને દારૂ પીવા માટે બેસેલા હતા. મેથ્યુ અને તેમના મિત્ર સાથે ત્યાં દારૂ પીવા બેસેલા અન્ય ઇસમોએ બબાલ કરી હતી, જેમાં બંને ગ્રુપ વચ્ચે ફિલ્મી ડબે મારામારીના દ્રશ્યો સર્જાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મારામારીમાં મૃતક સીબી રાજન મેથ્યુ પોતાનો જીવ બચાવવા માટે કચીગામ ચાર રસ્તા તરફ ભાગ્યો હતો. જોકે 200 મીટર દૂર ગોવા બેંકની સામે બે આરોપીએ મેથ્યુને પકડીને તેના માથામાં ભાગે જોરદાર બિયરની બોટલ મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ધડી પડ્યા હતા. દમણના એસપી વિક્રમસિંહે જણાવ્યું હતું કે મારામારીની ઘટના બાદ કોઈ ઇસમે કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને મરવડ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે ત્યાં તબીબોએ મૃતને મૃત જાહેર કર્યો હતો. વાપીના મેથ્યુને જન્મદિવસે જ મોતની ભેટ મળી હતી. મોડી દમણના કોસ્ટલ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના બાર એસ રેસ્ટોરન્ટની સામે મુખ્ય માર્ગ પરથી ગોવા બેંક સુધીના મુખ્ય માર્ગ પર બની હતી, ત્યારે પોલીસ કેટલાક પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં એક પણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી. હત્યા કચીગામની ગોવા બેંક પાસે થઈ હતી. બેંકની બહારની સાઈડે એક માત્ર કેમેરો છે જે બંધ હાલતમાં છે. બેંકના સીસીટીવી કેમેરા કાર્યરત હોય તો આરોપીઓની ઓળખ થઈ શકી હોત. છ और 7 जनवरी की रात को करीब 12:45 बजे हमारी PCR को इन्फॉर्मेशन मिली थी कि एक व्यक्ति घायल अवस्था में कच्चीगाम चार रस्ता के पास उसका वो पड़ा हुआ है, तो उसको लेके गए हॉस्पिटल. वो मृत पाया गया और सिर पर चोट थी. इस आधार पे अभी हमने केस रजिस्टर किया है हत्या का और आगे तफ्तीश कर रहे हैं, इस पर इन्वेस्टिगेशन कर रहे हैं. और सर, एक बंदा जो था वो कहाँ का था, उसकी कोई डिटेल मिली है? अभी इसका इतना पता चला है कि वापी का रहने वाला था. ये करीब 40-42 साल उम्र है इसकी और सिब्बी नाम है इसका. अभी तक इतना ही पता